જોડતા બાયપાસ રોડનું કામ ચાલુ હોવાને કારણે રસ્તો બંધ કરાતા ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી મેદરડા ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી પરસોતમભાઈ ભીખુભાઈ ઢેબરિયાના જણાવ્યા અનુસાર મેગાડા જુનાગઢ બાયપાસ રોડનું કામ બે મહિનાથી વધારે સમયથી કામ ચાલુ થયું હતું હજી આઠ દિવસ સુધી કામ પૂર્ણ કરેલ નથી હવે કામ ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે ભારે વાહન ન ચાલે તેના માટે થોડી ઊંચાઈએ લોખંડના ગડર મારવાને બદલે રોડની બંને સાઈડમાંથી જેસીબી દ્વારા માટી ખોદી રોડ ઉપર મોટો ઢગલો કરી રસ્તો સંપૂર્ણ બંધ કરી દેતા મેદળાના બાયપાસ રોડ ઉપર વાડી ધરાવતા સૌથી વધુ ખેડૂતોને વાડીએ જવાનું બંધ થયેલ હોવાથી ખેડૂતોને ખેતરે ઢોર દોહવા પણ જવાતું નથી એક બાજુ ખેડૂતોને ઉનાળો પિયત તલ મગ જેવા પાકો તૈયાર થઈ ગયા છે એટલે રસ્તો સંપૂર્ણ બંધ હોવાથી ખેડૂતોને ટ્રેક્ટર કે બળદગાડું પણ લઈ જઈ શકતા ન હોવાથી ખેડૂતોનો તૈયાર પાક પણ લઈ જઈ શકતા નથી એટલે ખેડૂતોની હાલત કફોડી થઈ છે તો વહેલી તકે રસ્તો ખુલ્લો કરવામાં આવી માંગણી ઉઠવા પામેલ નહીતર બાયપાસ રોડ ઉપર વાડી ધરાવતા તમામ ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી રિપોર્ટ જયેશભાઈ મોરી થાન મારું નામ પરસોત્તમ ઢેબરિયા ગામ મેંદરડા હું મેંદરડાના બાયપાસ રોડ ઉપર વારી ચડાવું છું બાયપાસ રોડ ઉપર છેલ્લા બે મહિના ડાંબર રોડનું કામ ચાલુ હોય જે આજ સુધી પૂરું નથી થયું પણ અત્યારે આજકાલ રાતથી લોકોએ રોડ પૂરો ન થવા કામ ચાલુ હોવાથી રોડ પર ભારે વાહનો ન ચાલે માટે બંને રોડની સાઈડમાંથી માટી ખોદીને રાખી દીધી છે જેથી ખેડૂતોને પણ ખેતરે જઈ શકતા નથી ખેડૂતોને ત્યાં તલ મગ જેવા પાકો ઉનાળો તૈયાર થઈ ગયા છે તે ઓરોણોની સિઝન ચાલતી હોય તો ખેડૂતો પણ વાડિયે જઈ શકતા નથી ખેડૂતોને ઢોર દોવા જવું હોય તો પણ જઈ શકતા ફક્ત મોટર કે ગાડું ચાલે તો પણ રસ્તો ખુલ્લો નથી રાખ્યો જો એ લોકોને હકીકતમાં ભારે વાહનો માટે પ્રતિબંધ કરવો જ હોય તો આગળ લોખંડના ગડર મારી શકે અથવા ચોકીદારોને ઊભા રાખી શકે આ તો પાડાના વાકે પખાલીના ડામ એવું કર્યું છે અને બધા જ ખેડૂતો હેરાન થાય છે તાત્કાલિક નહીં ખસેડવામાં તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે